રાપડિયું રાયું, રાખિયું રાયું નહીં, પંડ્ય ભોયે પડતે વાળે વળ મેલ્યો નહીં. ગોલણવાલાના મોઢા ઉપર વાઘેલાએ રાપનું હાલરું હાક્યું ત્યારે લોઢાની રાપ ભાંગી ગઈ, પણ મોઢાના દાંતની રાક્ષસીમાં તરળ સુદ્ધા પડી નહીં. એવા વજ્જર દેહના વાળાનું પૈંડ પડ્યું, પણ વાળા રાજે પણ નો મેલ્યું, વાળે વળ નો મેલ્યો. કોણ હતા આ ગોલણવાળા અને શા માટે વાઘેલાઓએ તેના ઉપર રાપનું હાલરું હાકેલું? મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે સુગ્રી કે જેને કુદરતનો એન્જિનિયર કહેવામાં આવે જ, એના જેવા માળાનું નિર્માણ કરનાર આ ગોલણવાળા હતા અને એમની જ વાત આજે આપણે સાંભળવાના છીએ. ગોલણ મર ગાડા ફરેના શીર્ષક હેઠળ કાનજી ભૂટા બારોટે આ વાતને શબ્દરૂપ આપેલું છે. એ ગોલણવાળા, જોવો તો ખરા, આ હુઘરીનો માળો છે તો નાનું એવું ચકલાયની જાતનું પંખીડું, પણ એની કરામત ફરામત કહેવાય. વિશળદેવજી, એને ઈશ્વરે હૈયા ઉકલત દીધી હોય. ગોલણવાળા, હૈયા ઉકલત તો ઈશ્વરે માનવી નહીં ક્યાં ઓછી આપીશ? નજર તો કરો, ક્યાં અદભુત મનુષ્ય દેહ અને ક્યાં નાનું એવું ચકલું. આ માળામાંય બચ્ચાને રહેવાની જગ્યા લઈ દી, પોતાને વસવાનું જુદું, વળી પોતાના ચણનો ચારો રાખવાનું સ્થાન પણ ગોઠવું હોય એમ લાગેશ. વળી આ પંખી એવે ઠેકાણે માળો બાંધે કે બારે મેઘ ખાંગા થાય તો એને જરાય આંચ આવે નહીં. બીજા જીવજંતુ પશુ પંખી અતિવૃષ્ટિથી પારાવાર દુખી થઈ જાય ત્યારે આ હુઘરી કિલ્લોલ કરતી હોય. અણહિલપુર પાટણનો રાજા વિશળદેવ વાઘેલો ને તળાજા ઝાંઝમેરનો ધણી ગોલણવાળો બે સરસ્વતી નદીને તીરે શિકારે ચડેલ. બે રાંગમાં ડુંગરના હાલતા ટૂંક જેવા ઘોડા ને શિકાર ખેલતા ખેલતા ખજૂરીઓની ઘાટી ઝાડીમાં આડા અવળા હાલ્યા જાય છે. એમાં વિશળદેવની નજર ખજૂરી વૃક્ષના તાળિયા ઉપર હુઘરીઓના લટકતા માળા ઉપર પડી, એટલે પોતે ઘોડાની પીઠ ઉપર સડક ઉભા થઈ એક માળો તોડી લીધો. માળો ખાલી હતો. માળો હાથમાં લઈ વિશળદેવ વાઘેલો ગોલણવાળાને બતાવે છે ને નાના એવા પંખીની અદ્ભુત કારીગરીનું આશ્ચર્ય વતાડે છે કે ગોલણવાળા, કાળા માથાનો માનવી બીજું ઘણું કરી જાણે, પણ એનાથી આવો હુઘરીનો માળો ન ગૂંથાય હો. પાટણપતિ, ક્યાં મનુષ્યના પગના અંગૂઠા જેવડું પંખીડું ને ક્યાં પોતાની બુદ્ધિથી સરગા પૂરી સર્જે એવો માનવી, એની તોલે ચકલું બિચારું હું. તઈ કોઈ આવો માળો ગૂંથી દે ખરું, એમાં હું ગૂંથી દઉં. ગોલણવાળા, તમે? વિશળદેવ આશ્ચર્યથી ગોલણવાળા સામે જોઈ રહ્યા. હવે એમાં કઈ મોટી વાત? ગોલણવાળા, વાતું કરવાથી આવા માળા નો ગૂંથાય. આ હુઘરીને કે છે કે મહિનો 15 દિવસ માળો ગૂંથતા લાગેશ. વાઘેલા રાજ, આવો જ માળો 8 દીમાં ગૂંથી દઉં પછી હું. અને 8 દીમાં નો ગૂંથાય તો હું કરો? તો હાથના કાંડા કાપી નાખવા પડે. હા હા, વિશળદેવ હસી પડ્યા ને બોલ્યા, એવો વાદ નો કરો ગોલણવાળા. ક્યાં ચકલીની ચાંચ ને ક્યાં મનુષ્યના હાથની આંગળીયું. પંખીની ચાંચ જેવું કામ આપણા ટેરવા નો કરી શકે, એટલે એવી પતરાજી છોડી દો, પણ વાળો પાછો ન પડે. ગાડારા પૈ જેમ ગળે કથન બિચારા કેણ, ન ફરે હામુ નાગરા વાળા થારા વેણ. પાટણ શહેરમાં વાત પરવરી ગઈ કે તળાજા ગોલણવાળાથી 8 દિવસ સુધીમાં હુઘરીનો માળો ન ગૂંથાય તો પોતે પોતાના હાથના કાંડા ભાંગી નાખશે. વિશળદેવ વાઘેલે તો પોતાની પટરાણી નેત્રમદે બારૈયાણીને પણ વાત કરી કે ગોલણવાળો હુઘરીનો માળો ગૂંથવાના છે. આથી રાણી નેત્રમદેને પણ ગોલણવાળા જેવા ચતુર પુરુષને નિરખવાના કોળ જાયા છે. હવે ગોલણવાળાના રહેવાસ ફરતા પાટણપતિના ચોકી પહેરા ચડી ગયા ને માળો બનાવવા માટે ઘાસના જેવા જોઈએ એવા તણખલા, ખજૂરી વગેરે ઝાડ પાનના રેસા વગેરે પૂરું પાડવામાં આવે છે. ગોલણવાળાએ હુઘરીના માળાને બારીકાઈથી અભ્યાસ કરી પોતાની આંગળીઓ ને નખથી માળાની ગૂંથણી આદરી દીધી. પણ અઠવાડિયામાં તો અસલ હુઘરીના માળાને ટોચો મારે એવો માળો ગોલણવાળાના હાથને ટેરવે રચી દીધો. 8મે જમણે તો વિશળદેવ વાઘેલાની કચેરીમાં આવી બે માળા હાજર કર્યા. વિશળદેવની સભા ચકિત થઈ ગઈ. અસલ માળો કયો ને નકલ કયો એ કોઈ વર્તી શક્યું નહીં. જાણે બે માળા હુઘરીની ચાંચની કરામત જ લઈ ગયા. આ બે માળા લઈ વિશળદેવ રાણી નેત્રમદેના આવાસમાં આવ્યા ને કે, રાણીજી, આમાં એક માળો પંખીની રચના છે ને બીજો માનવીના હાથની કૃતિ છે. નેત્રમદેએ બે માળા ઝીણવટે જોયા, જાણે એક જ બીબાના બે રમકડા. મનમાં થયું કે વાહ રે ગોલણવાળા, તારા હાથડા, હવે તો તને જોઉં તઈ જ જીવને જંપ વળશે. જીવા કરતા જોયું ભલું પૂરે મનની આશ, આમ બાપે ઉમરો ભલો ફળે જે બારે માસ. રાણી નેત્રમદેએ વિશળદેવ પાસે હઠ લીધી કે ઈ પુરુષને મારે નિરખવો છે જેણે હુઘરીનો માળો ગૂંથ્યો.
રાજા ને રાણી ની હઠ થી હારવું પડ્યું ને નેત્રમ ને મહેલે ગોલણ વાળા ને નોચરા. વિષ્ણુદેવ ના મનમાં એવો પોરખ થયો કે ભલે નેત્રમ પણ જાણે કે ગોલણ વાળા જેવા તો મારા ધણી ના તાબેદાર ખંડિયાર છે. નેત્રમદેએ વાળા રાજાને ઝરૂખામાંથી આંગણામાં ઘોડે ચડી આવતો દીઠો ત્યાં તો નેત્રમદેનું મન પણ ઉઠાવા માંડ્યું. રૂપમાં પણ ગોલણ વાળો એટલે બીજો માધવો નળ. રાણીએ વિષ્ણુદેવની હારે જ ગોલણ વાળાને જુગતે જમાડીને રજા દીધી. પણ ગોલણ વાળાને ઉતારે ખાનગીમાં પોતાની વિશ્વાસુ દાસી સાથે કેવરાયું. ગોલણ માળો ગુથ્યો મન ગુથાણો મોય નર અવરાસુ નોય નેડો નહીં નેત્રમ હંધો. હે ગોલણ વાળા તે તો પંખી નો માળો ગુચ્છો પણ એવું જ મારું મન તારી હારે ગુથાઈ ગયું છે. હવે આ નેત્રમ ના સનેહ બીજા હારે હોય નહીં. ઉઘર્યું ક્રોડ થી માળાની જે ચતુરાઈ ભરી ગુથણ કરે છે એવી હે તળાજાના ધણી ગોલણ વાળા તારી ગુથણ જે દી શરૂ થઈ એમાં મારું પણ મન ગુથાતું આવ્યું છે ને ત્યારથી હું તને મારો સગો ગણું છું. ગોલણ વાળે નેત્રમદેને હામું કેવરાયું કે બારૈયાણી રેવા દેજો, વિસળ ઉઠશે પાટણ જેવા રાજ વૈભવ તળાજાની ટેકરીમાં નહીં પામો. ત્યારે નેત્રમદેએ જવાબ વાળ્યો કે અરે હે ગોલણ, વિસળ તો વારી કેતા પાણી છે ને હું દૂધ છું. આ તો પાણીમાં દૂધ પડ્યું છે માટે તું હંસ બનીને નીર ક્ષીરને નોખા પાડ. એટલું કેવરાવતાય ગોલણ વાળો માનતો નથી. ત્યારે નેત્રમદે ફરી વાળાને વિનવે છે કે અમે ગોલણના ગરાગ ગોલણ ગણકારે નહીં દી ઉયે દરબાર વાળા હું વિનંતિયું કરું તોય ગોલણ વાળો નથી માનતો. ત્યારે છેવટના વેણ નેત્રમદેએ કેવરાય, હું મોતી ને તું હંસ, ભાવે ભોગવીને ભલા વાયરીનો હોય વંશ તો ગણું ના ધોખો ગોલણા. અરે હે ગોલણ વાળા, હું મોતી છું ને તું તો હંસ ગણાય. વેળા વઈ જાય છે વાળા, માટે ચૂગી લે ચૂગી લે, પણ વાયરી કેતા જો બગલી નો કેળવો હો તો મારે ધોખો ધરવાનો જ નથી રહેતો. આ દુહાના વેણ થી ગોલણ વાળો બાણ ની જેમ વિંધાઈ ગયો ને રાણી નેત્રમદેને કેવડાવ્યું કે બારૈયાણીજી ત્યારે આવી જાઓ તળાજે, પણ તમને અહિયાંથી તો નહીં જ તેડી જાઉ કારણ કે વિષ્ણુદેવ મારો મોટેરો છે. થોડા દિવસ વિચારનો વિચાર ને રાણી નેત્રમદે જાત્રાના બાને વિષ્ણુદેવ વાઘેલા પાસેથી રજા લઈ તળાજા આવી ગોલણ વાળાના દરબારમાં સમાઈ ગયા. વિષ્ણુદેવને આ જાણ થતા તો પગથી માથા લગી અગન ઝાળ લાગી ગઈ. મોટી સેના સજી તળાજાને ઘેરી લીધું ને ગોલણ વાળાને કેવરાયું કે ગોલણ વાળા બારૈયાણી ને પાછી સોંપી દે, તારો ગુનો માફ કરું. ગોલણ વાળે કેવરાયું, વિષ્ણુદેવજી મેં નેત્રમ નું હરણ નથી કર્યું, મારે આંગણે આવેલ સ્ત્રીને તો હું કેમ કરીને સોંપું. વિષ્ણુદેવે સામું કેવરાયું કે તો તળાજાનો તારો ને નેત્રમનો નાશ થશે. ગોલણ વાળે જવાબ વાળ્યો કે વાઘેલા રાજા, હું બધું સમજું છું, પણ શણે આવેલાને ક્ષત્રી કેમ સોંપે, એમાંય હું વાળો લીધેલા પણનો વળ નો છોડું. ત્યારે વિષ્ણુદેવ કેવરાવે છે કે ગોલણ વાળા, તારું ને તારા માણસોનું ખળું કરીશ ને ઉપર જૂતેલા ગાડા ને હાથીના હાલરા જોડાવીશ. ત્યારે ગોલણ વાળો ઉત્તર મોકલે છે કે અધ બુડી અધ વાલ ઉભાધર આલા નહી મુઆ પછી માલ ગોલણ મર ગાડા ફરે. અરે વાઘેલા, હું જીવતો તો નેત્રમ કે તળાજાની બુડીવા એટલે કે ભાલાની લાકડીનો છેડાની ગોળાઈ જેટલી ધરતી કે અર્ધા વાલ જેટલું ધન પણ તારે હાથ નહીં પડે. બાકી મારા મરી ગયા પછી તું તારે મારા માથે ગાડા ફેરવજે ને. વાટાઘાટ પૂરી થઈ. વાઘેલા ને વાળા વચ્ચે ઘોર ધમાસાણ મચ્યું. પાટણની હામતી ફોજે તળાજુ પાડ્યું ને ગોલણ વાળાને એના માણસોને જીવતા જાળી લીધા. પછી એ બધાને ભોય નાખીને બળદ જોડેલા ગાડા ને લોઢાની ધાર વાળી રાપુના હાથીના હાલરા એમના માથે આક્યા. પણ ગોલણ વાળો કેવો અણનમ ને વજ્જર જેવો વર્તાણો. રાપડિયું રાયું વાળાની રાખ હિયું રાયું નહીં પૈંડ ભોયે પડતે વાળે વળ મેળ્યો નહીં. ગોલણ વાળાના મોઢા માથે વાઘેલાએ રાપનું હાલરું આક્યું ત્યારે લોઢાની રાપ ભાંગી ગઈ. પણ મોઢાના દાંતની રાક્ષસીમાં તરણ હુદ્ધા પડી નહીં એવા વજ્જર દેહના વાળાનું પૈંડ પડ્યું, પણ વાળા રાજે પણ નો મેળ્યું વાળે વળ નો મેળ્યો. કહેવાય છે કે નેત્રમદે બારૈયાણીએ જળ સમાધિ લીધી. મિત્રો, આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. અને એક ખાસ વાત મિત્રો કે વિડીયોનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણી જૂની વાતો અને લોક સાહિત્યિક વારસો છે એ તમારા સુધી પહોંચાડવાનો છે.